वैष्णव जन तो ઓગણીસો બેતાલીસની સાલમાં અંગ્રેજ સરકારે દેશના બધા નેતાઓને જેલમાં પૂરી દીધા. બા બાપુ મહાદેવભાઈ વગેરેને પૂનામાં આવેલા આગાખાન મહેલમાં ખેદમાં રાખ્યા. એ દિવસોમાં બાની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. આ તેમની જીવલેણ માંદગી નીવડવાની હતી. બાના અવસાન પહેલાં બે ત્રણ દિવસ ઉપર જ બાપુએ વાત કાઢી કે બા કોના ખોળામાં જશે. છેવટે બાપુએ ગંભીર બની કહ્યું, જે ભાગ્યશાળીની સેવા એકનિષ્ઠ હશે તેના જ ખોળામાં બા જશે, એ તો ભગવાન જ જાણે છે. 22 ફેબ્રુઆરી 1944નો દિવસ હતો. મહાશિવરાત્રિના પવિત્ર તહેવારનો એ દિવસ હતો. બપોર પછી 4 વાગે બાની સેવામાં રહેલા ડૉક્ટર સુશીલાબેને બાપુને કહ્યું, બાપુ હું થોડો વખત આરામ લેવા જાઉં છું, આપ હવે બાનો ચાર્જ સંભાળો. બાપુ કહે, ચાર્જ તો હું લઉં છું પણ અહીં બેઠો જ છું, બીજા બધા બા પાસે બેઠા છે એમને બેસવા દો, મારું ધ્યાન બા તરફ જ છે, બા મને બોલાવશે ત્યારે હું બાની પાસે જઈશ. સાંજની વેળાએ બાને ખૂબ જ ગભરામણ થવા લાગી અને છેવટ છેલ્લી ઘડીએ બાએ સાથ દીધો. બાપુ તરત જ બા પાસે આવી પહોંચ્યા. બાને બહુ જ બેચેની થતી હતી. બાપુએ ધીમે સ્વરે પૂછ્યું, બા શું થાય છે? ભોળા બાળકની માફક બાએ કરુણ અવાજે થોથરાતી જીભે જવાબ આપ્યો, બાપુ કંઈ ખબર નથી પડતી. બાએ છેલ્લી ઘડીએ ઉઠવાનો પ્રયત્ન કર્યો પણ બાપુએ કહ્યું, ના ના રહેવા દે, તું એમ જ પડી રહે. બાનો અંત સમય છે એની બાપુને ખબર પડી ગઈ. તેમણે એમના માથા પાસે બેસી માથું પોતાના ખોળામાં લીધું અને બાએ બાપુના ખોળામાં છેલ્લો શ્વાસ લીધો. આમ બાની ઈચ્છા બાપુના ખોળામાં જવાની હતી એ પૂરી થઈ. અને બાપુએ પણ કહ્યું હતું કે જે ભાગ્યશાળીની સેવા એકનિષ્ઠ હશે તેના જ ખોળામાં બા જશે. આ વાત પણ સત્ય ઠરી. બાના અવસાન પછી બીજે દિવસે સ્વર્ગસ્થ શ્રી મહાદેવભાઈ દેસાઈની સમાધિની બાજુમાં જ બાની દહન ક્રિયા થઈ. બા કેટલીય વાર કહેતા કે મારે તો મહાદેવની પડખે જ રહેવું છે ને, અને આખરે બાની ઈચ્છા પ્રમાણે જ થયું. બાની દહન ક્રિયા લાંબો વખત ચાલી. સાંજે 4 વાગે પૂરી થઈ. ત્યાં સુધી બાપુ ચિતાની પાસે જ રહ્યા. કેટલી વાર બાપુને કહેવામાં આવ્યું, બાપુ આપ થાકી જશો, હવે આપ અહીંથી જઈને આરામ કરો, પરંતુ બાપુએ ત્યાંથી ખસવાની ના પાડી. બાપુ ધીમા સ્વરે કહી રહ્યા હતા, 62 વર્ષના સાથીને આ ઘડીએ આવી રીતે હું છોડી શકું ખરો? અને છોડી દઉં ને તો બા પણ એ માટે મને માફ ન કરે.